નમસ્કાર મિત્રો, તન્હાની દુનિયામાં આપનું સ્વાગત. આજે એક એવા કવિનો જન્મદિવસ છે કે જેની ઉંમર ખૂબ નાની છે પણ કલમ ખૂબ મોટી છે. તો કવિ વિક્કી ત્રિવેદીને એમના જન્મદિવસે અઢળક શુભકામનાઓ, અને એ શુભકામનાઓ સાથે આજે તન્હાની દુનિયામાં કવિ વિક્કી ત્રિવેદીની બે રચનાઓ તો પ્રસ્તુત છે. એમની પહેલી ગઝલ, સુંદર નહીં જ લાગે એ સુંદર બન્યા વગર, સુંદર નહીં જ લાગે એ સુંદર બન્યા વગર, ને જિંદગી વીતી જશે અવસર બન્યા વગર. એથી વધારે પ્રેમની શું થઈ શકે અસર, એથી વધારે પ્રેમની શું થઈ શકે અસર, વાંચી રહ્યો છું હું તને સાક્ષર બન્યા વગર. કે એથી વધારે પ્રેમની શું થઈ શકે અસર, વાંચી રહ્યો છું હું તને સાક્ષર બન્યા વગર. અને આ શેર જુઓ, મા બાપ શું છે, મા બાપ શું છે એ બધું તું પૂછ એમને, મા બાપ શું છે એ બધું તું પૂછ એમને, જે છત વગરના થાય છે બેઘર બન્યા વગર. મા બાપ શું છે એ બધું તું પૂછ એમને, જે છત વગરના થાય છે બેઘર બન્યા વગર. આ પથ્થરોને આપ તું લાંબી ઉંમર ખુદા, આ પથ્થરોને આપ તું લાંબી ઉંમર ખુદા, જીવી ગયા જે માર્ગમાં ઠોકર બન્યા વગર. એની ગઝલ લખાય તો થઈ જાય એ અમર, કે એની ગઝલ લખાય તો થઈ જાય એ અમર, મૃત્યુ થયું જે ઉર્મીનું અક્ષર બન્યા વગર. દુખતું નથીનો અર્થ કે અંદર હશે હજુ, આ શેર પણ જુઓ. દુખતું નથીનો અર્થ કે અંદર હશે હજુ, ઈચ્છા કદીએ જાય ના કળતર બન્યા વગર. અને અંતિમ શેર છે, કર એ બધાના દર્દની તું કલ્પના હવે, કે કર એ બધાના દર્દની તું કલ્પના હવે, ચાલ્યા ગયા જે આશિકો શાયર બન્યા વગર. કર એ બધાના દર્દની તું કલ્પના હવે, ચાલ્યા ગયા જે આશિકો શાયર બન્યા વગર. ને મા બાપ શું છે એ બધું તું પૂછ એમને, જે છત વગરના થાય છે બેઘર બન્યા વગર. અને એમની બીજી ગઝલ, પુણ્ય નહીં જાણે કે દેખાડો જ કરતા હોઈએ, પુણ્ય નહીં જાણે કે દેખાડો જ કરતા હોઈએ, એ રીતે જોયા કરીએ નોંધ લીધી કોઈએ. પુણ્ય નહીં જાણે કે દેખાડો જ કરતા હોઈએ, એ રીતે જોયા કરીએ નોંધ લીધી કોઈએ. કોઈના દુઃખ જોઈ બીજું કંઈ ભલે ના થાય પણ, કે કોઈના દુઃખ જોઈ બીજું કંઈ ભલે ના થાય પણ, આંખમાં મારી જરા વિનાશ હોવી જોઈએ, ધૂળમાં ઘસડાઈને આવ્યું હશે બહુ દૂરથી. આ શેર જુઓ, કે ધૂળમાં ઘસડાઈને આવ્યું હશે બહુ દૂરથી, ચાલ આ મેલા સ્મરણને આંસુઓથી ધોઈએ. કે ધૂળમાં ઘસડાઈને આવ્યું હશે બહુ દૂરથી, ચાલ આ મેલા સ્મરણને આંસુઓથી ધોઈએ. તન ને મનથી તો અહીં છો આપ, કિંતુ શું કરું. તન ને મનથી તો અહીં છો આપ, કિંતુ શું કરું. હાજરી તો એ જ જો હાજર હૃદયથી હોઈએ, હાજરી તો એ જ જો હાજર હૃદયથી હોઈએ. અને અંતિમ શેર, ટહુકા માટે પિંજરા ઘરમાં ન લાવીએ વિકી, ટહુકા માટે, કે ટહુકા માટે પિંજરા ઘરમાં ન લાવીએ વિકી, એના બદલે આંગણામાં વૃક્ષ વાવી જોઈએ. ધૂળમાં ઘસડાઈને આવ્યું હશે બહુ દૂરથી, ચાલ આ મેલા સ્મરણને આંસુઓથી ધોઈએ. ફરીવાર કવિને અનેક અનેક શુભકામનાઓ. જીવે સબદ. Thank you.